નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આપણે આપણે ધોરણ અંદર અંદર રિવિઝન રિવિઝન જોઈ લીધું છે 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 પછી જે પૂરક તેની યુનિટ આજે જોવાનું લેક્ચર નંબર સાત લેક્ચર સાત ની અંદર આપણે યુનિટ ટુ જોવાનો છે યુનિટ ટુ નું નામ છે બ્યુટીફુલ બર્ડ બર્ડ એટલે પક્ષી બ્યુટીફુલ એટલે સુંદર કે સુંદર પક્ષીઓ તો આ સુંદર મજાના જે પક્ષીઓ આપણી આસપાસ આવેલા હોય છે તેની આપણે આ યુનિટની અંદર વાત કરવાની છે તો ચાલો શરૂ કરીએ યુનિટ ટુ બ્યુટિફુલ બર્ડ્સ બધા પોતાની પાસે તમારી ટેક્સ્ટ બુક રાખજો તો શરૂઆત કરીએ બર્ડ્સ આર બ્યુટીફુલ બર્ડ્સ એટલે પક્ષી બ્યુટીફુલ એટલે સુંદર બર્ડ્સ કેવા હોય છે સુંદર હોય છે તે ફ્લાય ઇન ધ સ્કાય ફ્લાય એટલે ઉડું સ્કાય એટલે આકાશ તે ક્યાં તેઓ ક્યાં ઉડે છે તો કે આકાશમાં ઉડે

ટાઉન એન્ડ સિટી ટાઉન એટલે કે નાના નાના સિટીઓ શહેરો સિટીમાં રહે છે તે લાઈવ ઇન ફોરેસ્ટ તે જંગલમાં હોય છે જંગલમાં રહે છે એન્ડ ઓન માઉન્ટેન એટલે કે પર્વત કે તે પર્વત ઉપર પણ હોય છે સમ વોટરબર્ડ લાઈવ નિયર લેક વોટરબર્ડ એટલે શું થાય કે પાણીમાં રહેતા પક્ષીઓ કે આ પક્ષીઓ છે ક્યાં રહે છે નિયર લેક લેક એટલે તળાવ કે તળાવની પાસે રહે છે લુક આઉટ ઓફ ધ વિન્ડો વિન્ડો એટલે શું થાય

કલર એટલે તેનો રંગ તેનો રંગ જુઓ શેપ શેપ એટલે કે આકાર તેનો આકાર જુઓ અને સાઇઝ એન્ડ સાઇઝ સાઇઝ એટલે એનું કદ કે તેનો રંગ આકાર અને એનું કદ જુઓ સમ બર્ડસ આર સ્મોલ સમ એટલે થોડા થોડા પક્ષીઓ છે કેવા હોય છે સ્મોલ સ્મોલ એટલે કે નાના નાના હોય છે સમ આર બીગ બીગ એટલે મોટા કે અમુક પક્ષીઓ છે તે મોટા હોય છે કે અમુક પક્ષીઓ નાના હોય છે અને અમુક પક્ષીઓ મોટા હોય છે બર્ડસ હેવ ડિફરન્ટ કલર્સ શું કહે છે કે પક્ષીઓની પાસે ડિફરન્ટ એટલે કે અલગ અલગ જુદા જુદા એટલે રંગ કે આ પક્ષીઓ પાસે જુદા જુદા રંગો હોય છે બધા જ પક્ષીઓના રંગ કેવા હોય છે અલગ અલગ હોય છે પેરોટ્સ આર ગ્રીન પેરોટ એટલે શું થાય પોપટ પોપટનો રંગ કેવો હોય છે તો કે ગ્રીન એટલે કે લીલો પોપટ લીલા રંગનો હોય છે ડવઝ આર ગ્રે એટલે કબૂતર કબૂતરો કેવા હોય છે ગ્રે એટલે કે ભૂરા ભૂરા રંગના હોય છે

યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે ત્યાં જવાનું છે તમારા મિત્રો સાથે જ્યાં વૃક્ષો આવેલા છે છે ત્યાં જવાનું કીપ કીપ યોર નોટબુક્સ વિથ યુ એટલે રાખવું તમારી જે નોટબુક છે એને તમારે તમારી સાથે રાખવાની છે પછી શું કરવાનું છે સીટ ઇન અ ક્વા પ્લેસ એકદમ શાંતિવાળો જે જગ્યા હોય જે વૃક્ષ હોય ત્યાં જઈ અને તમારે સીટ એટલે બેસવું ત્યાં બેસવાનું છે વોચ એવરીથિંગ અરાઉન્ડ યુ ક્વાઇટલી ક્વાઇટલી એટલે એકદમ શાંત રીતે એવરીથિંગ બધું જ અરાઉન્ડ એટલે આસપાસ તમે જ્યાં બેસો છો તેની આસપાસ જે કાંઈ પણ તમને દેખાય છે શાંતિથી જુઓ લુક ઇન ફ્રન્ટ ઓફ યુ ઇન ફ્રન્ટ એટલે શું થાય તમારી સામે તમારી સામે જે કાંઈ વસ્તુ આવેલી છે તેને જુઓ લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટસ કે જે છોડવાઓ છે તેની પાછળ શું આવેલું છે તેને જુઓ એન્ડ ઓન ધ બ્રાન્ચિસ ઓફ ધ ટ્રી બ્રાન્ચ એટલે ડાળખીઓ ટ્રી એટલે જ વૃક્ષ કે વૃક્ષની જે ડાળખીઓ છે ડાળીઓ છે તેના ઉપર શું છે તે જુઓ વોચ ધ બર્ડ્સ વોચ એટલે શું જોવાનું કહે છે પક્ષીઓને જુઓ અને આ બધું નિરીક્ષણ કરવાનું કરવાનું છે છે અને પછી શું નોટ નોટ કલર એટલે કે તમારે તમે નોટબુકની અંદરને અંદર નોટ કરવાની છે લખવાનું છે શું લખવાનું છે ધેર કલર એટલે કે તેમનો કલર લખવાનો છે શેપ શેપ એટલે કે એનો આકાર એનો આકાર કેવો છે નાનો છે મોટું છે પક્ષી જાડું છે પાતળું છે એનો આકાર લખવાનું છે સાઈઝ એટલે એનું કદ લખવાનું છે ફાઇન્ડ આઉટ ધેર નેમ ધેર એટલે તેમના નેમ નામ તમારે શું કરવાનું છે તેમના નામ ગોતવાના છે કયું પક્ષી છે કે કબૂતર છે કોયલ છે કયું પક્ષી છે પોપટ છે મોર છે મેના છે બટ બી કેરફુલ પરંતુ શું કરવાનું છે કેરફુલ એટલે ધ્યાનથી ડુ નોટ મેક અ નોઈસ નોઈસ એટલે શું થાય અવાજ કે અવાજ કરવાનો નથી ડોન્ટ ડિસ્ટર્બ ધેમ

ઉડશે વોચ ધેમ ટુ કે તેમને પણ જુઓ તો આ રીતે છે એ તમને એક પ્રોજેક્ટ તૈયાર કરવાનું કહે છે કે તમારે તમારી સ્કૂલની સામે સ્કૂલની પાછળ જ્યાં પણ વૃક્ષો આવેલા હોય છે ત્યાં શાંત જગ્યાએ તમારે તેની નીચે બેસવાનું છે અને સાથે નોટબુક રાખવાની છે પછી જે આજુબાજુ જે વાતાવરણ આવેલું છે તેને બધી નિરીક્ષણ કરવાનું છે અને આજુબાજુ જે પક્ષીઓને ઉડતા હોય છે તેમનું નિરીક્ષણ કરી તેમને કાંઈ પણ ડિસ્ટર્બ ન થાય તેઓ હેરાન ન થાય તે રીતે તેમનો કલર તેમનો શેપ અને તેમની સાજ તમારે તમારી નોટબુકની અંદર લખવાની છે તો હવે આપણે એટલું જે આ વિડીયોની અંદર જોયું છે પક્ષીઓ હોય છે તેના આધારે તમારે હોમવર્કની અંદર તમારી આજુબાજુ આવેલા તમે જોયેલા કોઈ પણ પાંચ પક્ષીઓ વિશે માહિતી લખવાની છે પાંચ પક્ષીના નામ તેમનો કલર તેમનો શેપ અને તેમની સાજ આ રીતના કોષ્ટક બનાવી અને આ કોષ્ટક તમારે હોમવર્કની અંદર તૈયાર કરવાનું છે કોઈ પણ પાંચ પક્ષી તમે જોયેલા તમારી આજુબાજુ આવેલા કોઈ પણ પાંચ પક્ષીની પક્ષી વિશેની માહિતી તમારે તમારા નોટબુકની અંદર હોમવર્કમાં તૈયાર કરવાની છે ઓકે થેન્ક યુ